કાર્યાલય આવ્યા છો, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર. રાહુલ ગાંધીના કયા નિવેદનને લઈને તમે આજે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો અને શા કયા મુદ્દાને લઈને તમે આ વિરોધ વ્યક્ત કરી રહ્યા છો? ગઈકાલે શ્રી રાહુલ ગાંધીએ આસામમાં જે પ્રકારનો વાણી વિલાસ કર્યો છે, બફાટ કર્યો છે, જે રાહુલ ગાંધીનું કોંગ્રેસમાં કોઈ ઇજ્જત નથી, કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો રાહુલ ગાંધીનું અપમાન કરે છે, એ રાહુલ ગાંધી વારંવાર ગુજરાતનું અપમાન કરવા માટે કોઈને કોઈ પ્રકારનો પ્રયત્ન કરે છે. જે પ્રકારે એમને ગઈકાલે કોઈ પણ જાતના વજૂદ વગર પોતાની વાતને અલગ રીતે મૂકીને ગુજરાતના નાગરિક ભાઈ બહેનોનો, ગુજરાતના વેપારી આલમનો અને ગુજરાતનો અપમાન કરવાનો બોલીને પ્રયાસ કર્યો છે, સમગ્ર મીડિયા એનું સાક્ષી છે. અને એ સ્થિતિમાં અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજીએ પણ ગઈકાલે કહ્યું હતું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ એ રાહુલ ગાંધીને ખૂબ કોંગ્રેસને ભારે પડવાનો છે. અમારી માગણી છે કે કોંગ્રેસે ગુજરાતની જાહેર માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ ગુજરાતની માફી માંગવી જોઈએ અને જે પ્રકારે ગુજરાતના વેપારીઓને અલગ પ્રકારે ચીતરવાનો પ્રયત્ન કર્યો છે, આ ગુજરાત એવું ગુજરાત છે કે જે ગુજરાતના વેપારીઓ સમગ્ર દેશમાં ટેક્સ ભરવામાં સૌથી મોખરે રહેલા છે, આ ગુજરાત એવું ગુજરાત છે કે જે વેપારીઓ જીએસટી માટે યોગ્ય પ્રકારનો વ્યવહાર વ્યવસ્થા ગોઠવણ કરીને કાયદેસરની પોતાની ટેક્સ સરકારના માધ્યમોને પહોંચે પ્રકારનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. અને જ્યારે વેપારીઓ અણીશુદ્ધતા સાથે ટેક્સ ભરીને દેશના અને ગુજરાતના વિકાસમાં પૂરક બનતા હોય એવા વેપારીઓને માટે કોઈ પણ પ્રકારના હલકા શબ્દો બોલવા, એમને અલગ રીતે ચિતરવા, એ કોઈ વેપારીઓનું એકલાનું અપમાન નથી, ગુજરાતના નાના મોટા તમામ વેપારીઓ એકલાનું અપમાન નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ભાઈ બહેનોનું, ગુજરાતના નાગરિકોનું અપમાન છે. અમે આજે અહીંયા પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી ભવને ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ એ વાત લઈને આવ્યા છીએ, વિરોધ લઈને આવ્યા છીએ કે રાહુલ ગાંધીએ ગુજરાતની માફી માંગવી જોઈએ, કોંગ્રેસે ગુજરાતની જાહેર માફી માંગવી જોઈએ અને જો એ માફી નહીં માંગે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અને આવતી તમામ ચૂંટણીઓમાં બાકી રહીશે કોંગ્રેસ. કોંગ્રેસ બધે બચી નથી, ફોર્મ પણ પૂરા ભરી શકતી નથી, એ બાકી બચેલી કોંગ્રેસને ગુજરાતના મતદારો સંપૂર્ણપણે સાફ કરી દેશે અને જે પ્રકારની ગુજરાતને નુકસાન કરવાની પ્રવૃત્તિ નર્મદાથી લઈને આજ દિવસ સુધી અનેક પ્રકારના પ્રયત્નો કરીને રાહુલ ગાંધીએ ગુજરાતને ભ્રામક પ્રચારોથી નુકસાન કરવાનું કાર્ય કર્યું છે. સત્તા ઉપર હતા ત્યારે ગુજરાતના વિકાસને રોંધવાનો જે પ્રયાસ કર્યો છે એ બધી જ બાબતો ગુજરાતના મતદાર ભાઈ બહેનો નાગરિકો જાણે છે અને એટલા માટે ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસને મતદારોએ શાસન વ્યવસ્થાથી દૂર રાખેલ છે. પુનઃ અમે ઉચ્ચાર કરીએ છીએ કે અમે બધા ગુજરાતમાં ઠેર ઠેર કાર્યક્રમો કરીશું અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ એ ગુજરાતના નાગરિક ભાઈ બહેનોની અને વેપારીઓની માફી માંગે એ અમારી મુખ્ય માંગણી છે અને રહેશે. કોંગ્રેસ કહી રહી છે કે ભાજપનો કાર્યક્રમ માત્ર નોટંકી છે ચૂંટણી પ્રચારમાં પ્રસિદ્ધિ લેવા માટે. કોન્ટ્રાક્ટના લેબર જે ગુજરાતમાં કામ કરી રહ્યા છે એના માટે ભાજપ કેમ નથી અવાજ ઉઠાવતી એવું કોંગ્રેસનું કહેવું? જે પ્રકારે રાહુલ ગાંધીએ વાત કરી છે
કોઈ શ્રમિકોને કોઈ વેતન વધારો આપે એમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વાંધો હોઈ શકે નહીં. પણ એમના વાક્યને કોંગ્રેસીઓ હંમેશા અલગથી તારવવા માટેનો પ્રયત્ન કરે છે. નૌટંકી તો કરવાનું એ કોંગ્રેસનું કારસ્તાન વર્ષોથી રહેલું છે અને નૌટંકીને ગુજરાતના લોકો ખૂબ સારી રીતે ઓળખી ગયા છે અને એટલા માટે જ નૌટંકી ભજવનારા કોંગ્રેસના બધા જ પાત્રોને ઠેકાણે એમની યોગ્ય જગ્યાએ મૂકવાનું કામ એ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ કર્યું છે. અમે એ વાત સ્પષ્ટપણે કહીએ છીએ કે જે યોગ્ય વ્યવસ્થા પદ્ધતિ રહેલી હોય, જે એક્ટ રહેલી હોય, કાયદાઓ રહેલા હોય, એ મુજબની કાર્યવાહી જ્યાં પણ જે રીતે યોગ્ય થતી હોય એ ભલે ચોક્કસપણે થાય, પરંતુ એમને જે વાત કરી છે એ તો ફક્ત ને ફક્ત ગુજરાત અને ગુજરાતના વેપારીઓ, ગુજરાતના નાગરિક ભાઈ બહેનોના અપમાન કરવાની જ વાત કરી છે. આઈકેજી, જે પ્રકારે વિરોધ થાય છે કે જે પ્રકારે પ્રચાર થાય છે, જે સોશિયલ ડિસ્ટન્સની વાત હોય કે માસ્ક પહેરવાની વાત હોય, એનું પાલન થતું નથી. અત્યારે પણ આપણે જોઈએ તો એ બાબતનું પાલન નથી થઈ રહ્યું, શું કહેશો? અમે ચોક્કસપણે એ દિશામાં ચાલવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમારા સૌની પાસે માસ્ક રહેલા છે. મારે બોલવાનું થયું છે એટલે મેં માસ્ક ઉતાર્યો છે. મારા બધા જ મિત્રોએ માસ્ક પહેરેલા છે. ડિસ્ટન્સ જાળવવા માટેનો પણ પ્રયત્ન રહે છે. જ્યારે અમારું શીર્ષસ્વ નેતૃત્વ કોરોના પોઝિટિવ થયું હોય ત્યારે ચોક્કસપણે અમે વધુ આગ્રહ સેવીશું, વધુ આપના સૂચનનો અમલ થાય એ પ્રકારનો પ્રયત્ન કરીશું.